દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો એક સત્ય ઘટના ન્યુયોર્કના રસ્તા ઉપર ભયંકર ઠંડીએ જમાવટ કરી છે રસ્તાઓ ઉપર સફેદ ચાદર ઓઢી ગઈ ઓઢાઈ ગઈ છે અને એવામાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોલની બહાર એક નવ વર્ષનો ગરીબ બાળક ચિથરે હાલ બાળક એક ટગર ટગર એક કાચની અંદર બૂટ હોય છે ગરમ કપડાં હોય છે બ્રેડ હોય છે ટગર ટગર બેઠો બેઠો જુએ છે મિત્રો ભયાનક ઠંડી અને એ ઠંડીમાં પોતાના ખુલ્લા પગની આગળીઓને બચાવવા માટે એ બાળક વારાફરતી પોતાના પગને ઊંચા નીચા કરે છે એટલું નહીં મિત્રો એના ચિરાયેલા હોઠમાંથી નીકળેલું લોહી પણ એના હોઠ ઉપર થીજી ગયું હોય છે આટલી ભયંકર ઠંડી અને એ એ ડિપાર્ટમેન્ટલ સ્ટોરને જોતાં જોતાં બૂટ મોજાને જોતાં જોતાં એ એ એના ખ્યાલમાં ખોવાઈ જાય છે અને એવામાં એક સ્ત્રી આવે છે અને એના ખભા પર હાથ મૂકે છે બાળક ચમકી જાય છે અને એક સરળ સ્વભાવથી એ સ્ત્રી બાળકને પૂછે બેટા તું અહીં શું કરું છું ત્યારે મિત્રો એ બાળકે નિખાલસ અવાજે નિખાલસ સ્વરમાં એ એ સ્ત્રીને કહ્યું કે મેમ હું ક્યારનો મારા પગ જે છે એ ઠંડી સહન કરી શકતા નથી મારું શરીર ઠંડી સહન કરી શકતું નથી એટલે હું ક્યારનો ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન આ કાચમાં જે બૂટ દેખાય છે ને કપડાં દેખાય છે ને એ મને જરા અપાવી દે ન હતું હું ક્યારનો પ્રાર્થના કરું છું અને ભગવાન મારા મારા પ્રાર્થનાની સ્વીકાર કરે એની હું રાહ જોઈને બેઠો છું અને તરત જ મિત્રો એ સ્ત્રીએ એનો હાથ પકડી અને સ્ટોરમાં લઈ જાય કાઉન્ટર પર બેઠેલા માણસને કે આ બાળકના માપના બૂટ અને મોજા કાઢી લે આગળ જાય આગળ જાય અને બીજા માણસને એમ કે આના માપના ગરમ કોટ અને કપડાં કાઢી લે મિત્રો એટલું નહીં એ સ્ત્રીએ બાથરૂમમાં ગરમ પાણી મુકાયું અને ગરમ પાણીથી એ બાળકને સ્નાન કરાયું મિત્રો એના હોઠ એના પગ એ ગરમ પાણીથી ધોયા ત્યાર પછી એને સારામાં સારા ગરમ કપડાં એને પહેરાયા એને બ્રેડ અને ચોકલેટનો નાસ્તો કરાયો મિત્રો અને પછી કાઉન્ટર પર એ છોકરાને લાવીને એ સ્ત્રી કે કે ભાઈ આને મોજા અને બૂટ પહેરાવી દે અને એટલું કહી અને એ સ્ત્રી છોકરાને બાય બાય કરી અને નીકળી જાય છે છોકરો પણ એને બાય બાય કરે છે મિત્રો ત્યારે કાઉન્ટર પર બેઠેલો માણસ એ છોકરાના બૂટની વાદરી બાંધતા બાંધતા એ બાળકને પૂછે કે બેટા આ સ્ત્રી જે છે એને તું ઓળખું છું ત્યારે નિખાલસ અવાજે બાળક એમ કે હા હું ઓળખું છું એને ત્યારે કાઉન્ટર પર બેઠેલા માણસને એમ થયું કે એક નવ વર્ષનો ભિખારી બાળક આ ડિપાર્ટમેન્ટ સ્ટોલની માલિકની મારી શેઠાની એને કેવી રીતે ઓળખતો હશે છતાંય બીજી વાર પૂછ્યું કે ખરેખર તું ઓળખે છે તો બોલ એ એ એ એ સ્ત્રી કોણ હતી ત્યારે મિત્રો આંખમાં આંસુના સાવણ ભાદરવા સાથે એ નાનકડા ગરીબ બાળકે એટલો જવાબ આપ્યો કે હા હું ઓળખું છું એ બીજું કોઈ નહોતું પણ ભગવાનના પત્ની હતા હું ક્યારનો ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને બૂટ અપાવી દે મને ગરમ કપડાં અપાવી દે કદાચ ભગવાન એના કામમાં નવરા નહીં હોય એટલે ભગવાને એમના પત્નીને મોકલ્યા અને મને બૂટ ગરમ કપડાં અને નાસ્તો કરાવી દીધો મિત્રો મારા તમારા જીવનમાં પણ જ્યારે મુશ્કેલીનો સમય આવે અને મુશ્કેલીના સમયમાં જ્યારે કોઈ માણસ તમને મદદ કરે ને ત્યારે એમાં માણસના નહીં મિત્રો એમાં મનન તમને ભગવાનના દર્શન થવા જોઈએ કારણ કે ભગવાન કહે છે કે મમય વાંસો જીવ લો કે હે અર્જુન જીવ માત્ર મારો અંશ છે જ્યારે હું તમે કોઈ મુશ્કેલીમાં હોઈએ ને અને જ્યારે સાચી પ્રાર્થના આપણે ભગવાનને કરીએ ને ત્યારે મિત્રો ભગવાન પોતે નથી આવતા પણ કોઈને કોઈ નિમિત્તને મોકલી દેશે અને મારું ને તમારી મુશ્કેલીને દૂર કરે છે એ નિમિત્ત જે બનાવે છે ને એ નિમિત્તમાં ભગવાનના દર્શન થવા એ સાચી દ્રષ્ટિ છે મિત્રો એ બાળક જેવી દ્રષ્ટિ મારીને તમારી થશે ને ત્યારે આ જિંદગીના આ જીવનની અંદર કોઈપણ જીવ માત્ર પ્રત્યે મને તમને રાગદ્વેષ નહીં થાય મિત્રો આવતા વિડીયોમાં ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે જ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત